ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતની અંદર 14માં ચેપ્ટરમાં કેટલું મોટું અને કેટલું ભારે આગળ શીખ્યા. હવે આપણે તમે કદાચ લંબચોરસને ચોરસનું ક્ષેત્રફળ શોધતા પણ શીખ્યા, પણ હવે આપણે ઘનફળ એટલે કે ઘનફળ અને શીખવાનું છે, જેને આપણે લંબઘન અને સમઘન બંને વિશે આપણે ખાસ શીખવાનું છે. લંબઘન અને સમઘન. તો મિત્રો, લંબઘન કોને કહેવાય અને સમઘન કોને કહેવાય એ આપણે જોઈએ. તો લંબઘન ની વાત કરીએ તો દરેકમાં લંબઘન એટલે લંબાઈ પણ હોય, ઊંચાઈ પણ હોય અને પહોળાઈ પણ હોય. એટલે કે જો હું અહીંયા લંબઘન દોરું મિત્રો, આ લાંબી રેખા હોય, આ એની પહોળાઈ કહેવાય, આ પહોળાઈ આટલી થાય અને અહીંયા આ એની ઊંચાઈ કહેવાય. શું કહેવાય મિત્રો? ઊંચાઈ. ચલો આ ઊંચાઈ આપણે થઈ ગઈ. આ લંબઘન થયું. અને સમઘન કોને કહેવાય? તો જેની ચલો આપણે લંબઘન અને સમઘન વચ્ચેનો તફાવત જોઈએ. તો મિત્રો જો લંબઘન ની અંદર લંબાઈ મોટી હોય, પહોળાઈ ઓછી હોય અને ઊંચાઈ બધી જ વસ્તુઓ સરખી હોતી નથી. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જુદા જુદા હોય તો તેને આપણે લંબઘન કહીએ છીએ. શું કહીએ છીએ? તો લંબઘન. તો કોઈ પણ લંબઘન કે સમઘન નું ઘનફળ શોધવાનું આવે એટલે એનું કદ કેટલું છે, એટલે કે કેટલું જાડું છે, કેટલું પહોળું છે અને કેટલું લાંબું છે, એવું કદ શોધીએ તેને આપણે શું કહીએ છીએ? લંબઘન. તો સમઘન કોને કહેવાય મિત્રો? સમઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હોય. ચોરસમાં આપણે શીખેલા લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય એમ સમઘનની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુઓ સરખી હોય. બરાબર. ચલો મિત્રો, એના વિશે આપણે થોડીક માહિતી લઈએ. તો પહેલા પહેલું તો આપણે લંબઘનનું ઘનફળ શોધવાનું આપણે સૂત્ર શીખીશું. બરાબર. તો લંબઘનનું ઘનફળ શોધવું હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયનો ગુણાકાર કરવો પડે. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર છે. આ રીતે પણ લખાય. લંબાઈ એટલે લેન્થ, લેન્થ એટલે L, બિહાઇન્ડ એટલે પહોળું એટલે કે B, અને હાઈટ એટલે કે ઊંચાઈ એટલે આપણે H પણ લખી શકાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ લખાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઇંગ્લિશમાં પણ લખાય અને એની જગ્યાએ કદાચ LBH એમ લખો તો પણ ચાલે. કેમ? કારણ કે બે મૂળાક્ષરો વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો ગુણાકારનું ચિહ્ન સમજાય, એ આપણે આગળના ધોરણમાં આવશે. બરાબર. તો સમઘનનું સૂત્ર આપણે જોઈએ. સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એમ પણ લખાય. અથવા તો કેટલા છે? એક બે ત્રણ L છે એટલે L ની કેટલી ઘાત થશે? ત્રણ ઘાત. બરાબર. ત્રણ ઘાત હોય તો ત્રણ વખત ગુણવા પડે, બે ઘાત હોય તો બે વખત ગુણવા પડે, ચાર ઘાત હોય તો ચાર વખત ગુણવા પડે. જેટલી ઘાત આપેલી હોય એટલી વખત ગુણીએ એને આપણે ઘાત કહીએ છીએ. L ઉપર બે ઘાત આપી હોય તો એને આપણે સ્ક્વેર, ઇંગ્લિશમાં સ્ક્વેર પણ કહેવાય અને ગુજરાતીમાં તેનો વર્ગ પણ કહેવાય. શું કહેવાય? વર્ગ. અને ત્રણ ઘાત આપી છે એને આપણે ત્રણ ઘાત પણ કહેવાય અને તેને ઘન પણ કહેવાય. ચલો મિત્રો, આપણે આના ઉપરના આપણે થોડાક દાખલા શીખીએ. તો મિત્રો, પહેલામાં પહેલો દાખલો આપણે શીખીએ કે એક લંબઘન આપેલું છે, એક લંબઘન આપેલું છે જેની લંબાઈ 25 સેન્ટીમીટર આપેલી છે. આટલી મોટી આપણે લેવી નથી. 8 સેન્ટીમીટર આપેલી છે. તેની પહોળાઈ
सेंटीमीटर आपेलो छे अने तेनी ऊंचाई 4 सेंटीमीटर आपेली छे। तो आ लंबाई पहोळाई अने ऊंचाई आपेली होय तो मित्रों आपणे घनफळ ज लंबघननुं ज घनफळ शोधवानुं आवे, बराबर छे। तो लंबघननुं घनफळ शोधवा माटेनुं सूत्र क्यूँ छे? लंबघननुं घनफळ बराबर लंबाई गुण्या पहोळाई गुण्या ऊंचाई। लखी दू तो लंबाई केटली आपेली मित्रों? 8 सेंटीमीटर। आखू लखवानो 8 सेंटीमीटर अथवा तो cm एम लखी सकाय। चलो पहोळाई केटली आपेली छे? 6 सेमी। अने ऊंचाई केटली आपेली छे? 4 सेमी। मित्रों आ त्रणे नो आपणे शुं करीशुं? गुणाकार। तो गुणाकार करीशुं 8 6 48 કેટલા સેમી આયા રહે? 48 સેમી અને ગુણ્યા 4 સેમી। જો 48 અને 4 નો ગુણાકાર કરીએ તો શું આવે? 8 4 32 નો બગડો વધી પડી 3 4 4 16 16 ને 3 19 કેટલો આવ્યો? 192 ઘન સેમી લખવો પડે। શું લખવો પડે? ઘન સેમી। જો મિત્રો સેમીની જગ્યાએ મીટર આપેલા હોય તો આપણે ઘન મીટર લખવું જોઈએ, જો સેન્ટીમીટર આપેલું હોય તો ઘન સેન્ટીમીટર લખવું પડે, બરાબર? એ યાદ રહી ગયું? તો હવે આ દાખલામાં ખબર પડી હોય તો આવા બીજા આપણે આકૃતિવાળા દાખલા હું મોકલીશ, એ જાતે ગણવાના છે। ચલો હવે આપણે સમઘનનું આપણે સૂત્ર શીખીએ। એક સમઘન ડબ્બો છે જેની લંબાઈ 10 સેન્ટીમીટર આપેલી છે। કેટલી આપેલી છે? 10 સેન્ટીમીટર। તો એ સમઘન ડબ્બાનું ઘનફળ શોધવાનું છે, એટલે કે એ સમઘનનો આકાર છે એનું કદ કેટલું જાડું છે, કેટલું પહોળું છે અને કેટલું ઊંચું છે। તો પહેલા શેનું સમઘન શોધવાનું છે તો આપણે શેનું સૂત્ર મૂકીશું? સમઘનનું ઘનફળ બરાબર લંબાઈની કેટલી ઘાત કરીશું આપણે? 3 ઘાત અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ। સમજણ પડી ગઈ? બરાબર। હવે અહીં આગળ કેટલી આપેલી છે? 10 સેમી। તો અહીં આગળ 10 સેમી એટલે કે 10 ની કેટલી ઘાત થશે? 3 ઘાત। તો આપણે મિત્રો 10 ને 3 ઘાત એટલે 10 ને કેટલા વખત ગુણવા પડે? 3 વખત। કેટલી વખત ગુણવા પડે? 3 વખત। તો આપણે અહીં આગળ ગુણીએ 10 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 10 સેમી। આ બધાનો ગુણાકાર કરતા તમને ઈઝીલી આવે છે। 10 દાન 100 ગુણ્યા 10, આ બેનો ગુણાકાર કરીએ તો કેટલા આવે? 1000 ઘન સેમી જવાબ આવે। કેટલા સેમી આવે? ઘન સેમી આવે। મિત્રો આના હજુ આપણે એક ઘન આપેલું હોય એમાંથી કેટલા ઘન, એક ઘનના ટુકડા કેટલા બને એના વિશેનું આપણે આ ઘનના ટોપિકની અંદર જોઈશું। ગુડ બાય।